આફ્રિકામાં વસતા ભારતીયોના જાનમાલની સુરક્ષા આપવાની માંગ સાથે વડાપ્રધાનને સંબોધેલ આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું બે દિવસ પૂર્વે સાઉથ આફ્રિકાના પ્રિટોરિયામાં ભરૂચ જિલ્લાના બે યુવાનોની હત્યા નિગ્રો લુટારોએ કરતા વિદેશમાં વસતા ભારતીયોને સુરક્ષા અંગે પ્રશ્ન સર જવાબામ્યા છે આ મુદ્દે ભરૂચના સ્થાનિક રહીશોએ આવેદનપત્ર પાઠવ્યું હતું ભરૂચના સ્થાનિક અગ્રણી અબ્દુલ કામથીની આગેવાનીમાં વડાપ્રધાન વિદેશમંત્રી મુખ્યમંત્રી અને ગૃહમંત્રીને સંબોધેલ આવેદનપત્ર જિલ્લા કલેક્ટરને પાઠવવામાં આવ્યું હતું જેમાં આફ્રિકામાં રહેતા ભારતીયોને સ્થાનિક નિગરો દ્વારા નિશાન બનાવવામાં આવી રહ્યા છે અને તેમાંય ખાસ કરીને ગુજરાતીઓને લૂંટના ઇરાદે હત્યા કરવામાં આવી રહી છે જેમાં આવા બનાવોમાં ત્યાંની સ્થાનિક પોલીસ પણ નિગરોની મદદ કરતી હોવાના આક્ષેપ પણ કરવામાં આવ્યા છે આવેદનપત્રમાં વધુમાં જણાવાયું છે કે આફ્રિકામાં વસતા ભારતીયોની સુરક્ષા કરવામાં નહીં આવે તો ના છૂટકે ભારતમાં આવેલી આફ્રિકાની એમ્બેસીનો ઘેરાવો કરવાની ફરજ પડશે અને મુંબઈ તથા દિલ્હીમાં આવેલી આફ્રિકન એમ્બેસીને તાળાબંધી કરવાની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે આવેદનપત્રમાં ભારતીયોની સુરક્ષા કરવા તેમજ હત્યારાઓની સજા કરવાની પણ માગણી કરવામાં આવી છે ના માપ ને પત્ની ને બાળકોને મૂકીને વિદેશમાં કમાવા જાય અને ત્યાંના નિગ્રો આતંકવાદી કાર્યકરો એમને ગોળીઓ મારીને એમને લૂટી લે ભારત સરકાર કેમ આ બાબતે ચૂપ છે અમે ગુજરાત સરકારને પણ કહેવા માંગીએ અગાઉ વખતો વખત અમે આવેદન પત્ર આપેલા છે રાષ્ટ્રપતિ વડાપ્રધાન વિદેશમંત્રી ગૃહમંત્રી અને મુખ્યમંત્રી ગુજરાતના કે ભાઈ આ જે નવ યુવાનો અત્યાર સુધીમાં લગભગ ત્રણ વર્ષની અંદર પચાસથી યુવાનો અને ફેમિલીઓને આ લોકોએ જીવતા ગોળીઓ મારી દે અત્યારે એના ઘરના પાંચ સભ્યોને જીવતા સરગાઈ માંગ્યા કેમ ભારત સરકાર છે ભારત સરકારની ફરજ નથી કોઈ વિદેશ આપણા ભારત દેશના નાગરિક વિદેશમાં ફસાયો કે તકલીફ હોય તો ભારત સરકારની નૈતિક જવાબદારીને ફરજ છે કે આ ભારતીયોની મદદ કરે પરંતુ ભારત સરકાર આ ભરૂચ જિલ્લા માટે કેમ ચૂકશે અમને સમાન નથી એટલે અમારી સમાજ સમાજના લોકોની માંગ છે કે આ જે નયાત્રા ગામના યુવાન અને કર્મા જે છે એમને થવી જોઈએ અને જો આ બાબતે એમને જસ્ટિસ ન્યાય નહીં મળે તો અગાઉના દિવસોની અંદર ભારત દેશમાં આવેલી ભારતીય આપણે આફ્રિકાની એમ્બીસી જે કે દિલ્હી અને બોમ્બેમાં છે એને અમે ખુલ્લી ચેતવણી આપીએ કે એને અમે તાળાબંધી કરીશું એની સંપૂર્ણ જવાબદારી ભારત સરકારની રહેશે અમારે એટલું કહેવું છે કે વિદેશ નીતિ જે આપણી છે એના અનુસંધાનમાં તાત્કાલિક વિદેશ મંત્રી અને વિદેશ વિદેશ આયોગ તાત્કાલિક સાઉથ આફ્રિકાના જે ઉચ્ચતર આયોગની કચેરી છે અહીંયા એને તલબ કરે અને આ લોકોને સાઉથ આફ્રિકાની સરકારના નિયમ પણ જેટલી બનતી મદદ થાય એ પ્રમાણે એ કોશિશ કરે એ બી અમારી માગણી છે અમે અમારા મેમોરેન્ડમમાં જણાવેલું છે કે છેલ્લા બે વર્ષમાં લગભગ સત્તર થી જેટલા છોકરાઓને લૂંટ અને હત્યા થઈ છે અને અમારી મેમોરેન્ડમ કોપીમાં પણ અમે એને નામજોગ અમે નોંધણી કરેલી છે યાદી આપેલી છે તો આ બાબતમાં વિદેશ મંત્રાલય તાત્કાલિક આ લોકોને તલબ કયું ઉચ્ચતા આયોગને અને ન્યાય અપાવે એવી અમારી લાગણી અને માગણી છે